अलैकुम बाळको, आपणू सीनियर केजी में आपणू अंग्रेजी। तो अंग्रेजी में आपणे आपणी चोपड़ी में पेज नंबर 63 पर आया छे। जुओ तो पेज नंबर 63 पर आपणे गया वीडियो में पुनरावर्तन बे शीख्या था, एनू ज आपणे जे लेसन छे बाकी ए आजे शीखीशुं पेज नंबर 63 पर। तो सूचना में आपी छे ऊपर के चित्र ओळखी बॉक्स में तेनो पहेलो नानो मूळाक्षर लखो। तो जुओ चित्र आपेला छे आपणने के एस फॉर सी, पी फॉर पर्स, वी फॉर वल्चर अने एक्स फॉर एक्स मसली, बराबर। तो आने आपणे चित्रनी नीचे बॉक्सनी अंदर एनो पहेलो मूळाक्षर लखवानो छे। बीजी एबीसीडी तो मैं तमने लखीने बतायुं छे, प्रमाणे तमारे चित्र ओळखीने खानामां मूळाक्षर लखवानो छे, बराबर। फरी एनी नीचे छे कि आपेल शब्दो कैपिटल मूळाक्षरोमां लखो। એટલે આપણને ચિત્રો આપેલા છે, ચિત્રોના સ્પેલિંગ આપ્યા છે, શબ્દ એટલે કે સ્પેલિંગ ગુજરાતીમાં આપણે બોલીએ છીએ કે ક કમળનો ક, એવી રીતે હિન્દીમાં એ ફોર એપલ, બી ફોર બોલ, એવી રીતે જુઓ આપણને ચાર ચિત્ર આપેલા છે કે ટી ફોર ટેપ, ટેપ એટલે નળ, ઝેડ ફોર ઝીરો, ઝીરો એટલે શૂન્ય, ફરી વી ફોર પોટ, પોટ એટલે માટલી, જે માટલું હોય ને માટીનું એને પોટ કહેવાય, પછી એસ ફોર સ્ટાર, સ્ટાર એટલે એ તો ખબર જ છે કે સ્ટાર એટલે શું, તારો, બરાબર, તારાને સ્ટાર કહેવાય। તો આ પ્રમાણે સ્પેલિંગ લખવાના છે। જુઓ જે સ્પેલિંગ તમને ઉપર આપ્યા છે એને જ આપણે તમારે, આપણને બીજી એબીસીડીમાં સ્પેલિંગ લખીને આપ્યા છે પણ એને આપણે પહેલી એબીસીડીમાં લખવાના છે, બરાબર। ફરી એની નીચે છે કે બોક્સમાં આપેલ નંબર શોધો અને તેના ફરતે ગોળ કરો। તો બોક્સની અંદર આપણને જો ખાનામાં નંબર આપ્યા છે કે 26, 40 અને 42, તો આપણને અલગ અલગ લાઇનની અંદર અલગ અલગ નંબર્સ લખેલા છે, એમાં 26 ખોરવાનો છે, 40 ખોરવાનો છે બીજી લાઇનમાં અને ત્રીજી લાઇનમાં 42, તો મેં ગોળ કરેલું છે, જુઓ આ તો આપણે શીખેલા છે એટલે આપણને આવડે છે બેટા, બરાબર। હવે ફરી પાછળ છે પેજ નંબર 64, તો પેજ નંબર 64 પર આપ્યું છે કે દરેક સેટ સાચા નંબર સાથે જોડો। સેટ એટલે મણકા ઘોડી આપણને આપી છે, જુઓ આ તો મેં તમને ચોપડીમાં આગળ શીખવાડેલું છે, મણકા આપણને દોરીને બતાવ્યા છે ને ખાનામાં આપણને નંબર્સ લખેલા છે। તો જુઓ મણકા ગણવાના છે, એક મણકાની અંદર 10 મણકા છે એટલે આપણે ડાયરેક્ટ મેં તમને ગણતા શીખવાડ્યું છે, આપણે શીખ્યા છે કે જુઓ એક લાઇન એટલે 10 ને બીજી લાઇન એટલે 20, એક લાઇન એટલે 10 એટલે 10, બરાબર, અંગ્રેજીમાં 10 કહેવાય, પછી 20 અને નીચેની લાઇનમાં એક જ છે એટલે 21, તો 21 સાથે જોડેલું છે। ફરી એની બાજુમાં છે કે 1 2 3 3 એટલે 34 છે, જુઓ 3 એટલે 3 અને નીચે ગણવાનું છે 4 એટલે 34 છે। આપણે આખા તમે નાના છો એટલે તમે ગણતરી કરવા જાઓ તો તમને ભૂલ પડે, એટલે મેં તમને કેવી રીતે શીખવાડ્યું છે કે એક લાઇનમાં 10 મણકા છે, તો જો 10 ફરી બીજા 10 અને નીચે 10 એટલે 3 લાઇન છે, એટલે આપણે કેવી રીતે શીખીએ છીએ કે 3 લાઇન એટલે 30 અને નીચે જો અધૂરી લાઇન છે એને આપણે ગણવાની છે 1 2 3 4 34, તો 34 સાથે જોડેલા છે। ફરી એની નીચે છે જુઓ 43 અને બાજુમાં છે 26, તો 43 કેવી રીતે ગણવાનું છે કે 1 2 3 4, 4 એટલે 40 અને નીચેની લાઇનમાં 3 છે એટલે 43 સાથે જોડવાનું। પણ એની બાજુમાં છે બે લાઇન છે એટલે 2 અને નીચેની લાઇન ગણવાની, આપણે અધૂરી લાઇન છે ને આખી ગણવાની, તમે ગણો તો તમને અધૂરું હોય એટલે એમાં ભૂલ ના પડે, તો 1 2 3 4 5 6 26, બરાબર। આ રીતે મેં તમને ગણતા ગણતરી કરીને જોડતા શીખવાડેલું છે અને તમને જોડીને પણ અંદર બતાવ્યું છે, બરાબર। હવે એની નીચે છે કે સાચા નંબર ફરતે વર્તુળ કરો, તો જો 20 and 4 એટલે 24 કેટલા, 24, આપણે ગુજરાતીમાં 24 બોલીએ પણ એને અંગ્રેજીમાં શું કહેવાય, 24, તો 20 જુઓ અહીંયા 20 છે અને એન્ડ 4 એટલે 24 પર ગોળ કરેલું છે। ફરી 40 and 3, તો જુઓ 40 એટલે 4 અને 3, આપણે 0 તમારે જે આવે છે એને તમારે ગણવાનો નહીં, તમારે જોવાનો કે 43, તો પહેલાં 4 છે પછી 3 છે, એ પ્રમાણે આપણે શીખીએ છીએ, તો તમને
તમે નાના છો એટલે તમને બોલતા ના ફાવે ને ખબર બી ના પડે, એટલે આપણે આ રીતે શીખવાડીએ છીએ કે 40 and 3. તો 40 એટલે 4 અને 3, તો 43 કઈ લખેલું છે એ જોવાનું છે ને એના પર ગોળ કરેલું છે, બરાબર. એવી રીતે જુઓ 32, તો 32 પર ગોળ કરેલું છે, બરાબર. આ પ્રમાણે તમારે જોઈને સમજવાનું છે. ફરી એની નીચે છે ગણો અને બોક્સમાં નંબર લખો. તો ગણવાનું આ તો આપણે ચોપડીમાં શીખેલા છે કે જુઓ આખી ગઠડી છે લાકડાની, એને તમે ગણવા જાઓ તો ભૂલ પડે. એટલે તમારે કેવી રીતે ગણવાનું કે 1 and 2, તો 2. ફરી આ છૂટી લાકડી છે એને ગણવાનું કે 1 2 3 4 5 6, તો 26, બરાબર. ખાનામાં લખ્યું છે. ફરી એની નીચે છે આખી લાકડી ગણવા છે એ તો ભૂલ પડે, બરાબર. તો એવી રીતે આપણે તમારે કેવી રીતે ગણવું કે 1 2 3 4 5, તો 5 છે અને છૂટી લાકડી નથી આપેલી એટલે આપણે 0, એટલે 50 છે, બરાબર. ફરી એની નીચે છે જુઓ કે ગુજરાતી નંબર સામે અંગ્રેજી નંબર લખો. તો આપણને ગુજરાતીમાં અંક લખેલા છે. તમે ગુજરાતીમાં આપણે શીખ્યા છીએ ને કે 1 અડ 1 બગડ 2, બગડ પાછળ 25, તગડ પાછળ 35, એવી રીતે અલગ અલગ નંબર લખેલા છે. જુઓ તો અહીંયા 64 67 47 લખ્યું છે, તગડ પાછળ 35 છે, 64 49 49 છે ને બગડ 66 26 છે. તો એને અંગ્રેજીમાં કેવી રીતે લખવાનું છે કે 64 67 એટલે 47, તગડ પાછળ એટલે 35, 64 49 એટલે 49, બગડ છગડ એટલે 26, બરાબર. આ પ્રમાણે ગુજરાતી નંબરને અંગ્રેજીમાં લખવાનું છે. ફરી એની નીચે છે કે ખૂટતા નંબર લખો. તો આપણે તો આપણા કોર્સમાં સિનિયરની અંદર 1 થી 50 સુધી શીખ્યા છીએ. તો અહીંયા આપણે જુઓ આપણને કેટલા આવ્યા છે નંબર, ક્યાંથી આપેલા છે, 27 થી 50 સુધી નંબર લખવાના આપ્યા છે આપણને. કુલ 4 બોક્સ 2 બોક્સ આપેલા છે. તો જુઓ 27 પછી શું 28 29 30 31 32 33 34 35 36 37 ને 38. ફરી શું આવે 38 પછી 39 40 41 42 43 44 45 46 47 48 49 અને 50. તો આપણા અંક અહીંયા કેટલા આપણને આપ્યા છે નંબર 27 થી 50 સુધી. તો આપણે ખૂટતા નંબર આ પ્રમાણે લખવાના છે, મેં તમને લખીને બતાવ્યા છે એ પ્રમાણે તમારે લખવાના છે, બરાબર. તો આ પેજ નંબર આપણું 63 અને 64 અહીંયા પૂરું થયું. આ પુનરાવર્તન મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે તમારે ચોપડીમાં સમજવાનું છે અને સમજીને એને યાદ રાખવાનું છે. એ તમારું આજનું લેસન છે બેટા. ફરી બીજું શીખીશું. ચલો અસલામ વાલેકુમ.